રાજપીપળા ખાતે માતૃભાષા સજ્જતા અને સર્જનાત્મકતા ચિંતન શિબિર સાથે વિશ્વ માતૃભાષા દિવસની કરાઈ ઉજવણી. માતૃભાષાનું મહત્વ વધારવા કરાયો અનુરોધ. કવિ સંમેલનના નર્મદા કવિઓએ ભાગ લીધો. નર્મદા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી નિમિત્તે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે માતૃભાષા સજ્જતા અને સર્જનાત્મકતા ચિંતન શિબિર યોજાઈ હતી, જેને ડાયટના પ્રાચાર્ય એમજી શેખ, નિવૃત્ત જિલ્લા શિક્ષણ અધિકારી અને સાહિત્યકાર નિષેધ મકવાણા, જિલ્લા શિક્ષણ અધિકારી જયેશ પટેલ, રાજપીપળા એમઆર આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ગુજરાતી વિભાગના ડોક્ટર એસ કે પટેલ, અનેક જાણીતા પત્રકાર, લેખક, સાહિત્યકાર દીપક જગતાપ તથા ગુજરાતી વિષયના શિક્ષકોની ઉપસ્થિતિમાં પણ દીપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લી મુકાઈ હતી. રિપોર્ટિંગ ન્યૂઝ દીપક જગતાપ, સ્પીડ ન્યૂઝ 17, બનાસકાંઠા. વિશ્વ માતૃભાષા દિવસ આપણા રિસ્પેક્ટેડ પીએમ રિસ્પેક્ટેડ મોદી સર દ્વારા જે સૂચિત છે અને કહેવામાં આવ્યું છે એ મુજબ સર દ્વારા આજનો દિવસ જે આપણી માતૃભાષાને આપણે યાદ કરીએ, તેનું ગૌરવ અનુભવીએ અને સાથે સાથે આપણી માતૃભાષામાં રહેલા વિશેષ જે બાબતો છે તેને ધ્યાનમાં રાખી આપણે ઉજવણી કરીએ, એ સંદર્ભે અમે જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં અમે અમારા માધ્યમિક શાળાના એક એક રિસ્પેક્ટેડ ટીચરશ્રીઓને અમે આજે બોલાવ્યા છે. એ કાર્યક્રમ અમારો સુંદર રીતે આયોજન થયું છે અને વિશેષમાં એ કહીશ કે તજજ્ઞ તરીકે રિસ્પેક્ટેડ જાણીતા કવિ અને સાહિત્યકાર અને એક્સ રિટાયર્ડ ડીઓ ડીપીઓ રિસ્પેક્ટેડ ડૉક્ટર નૈસદભાઈ મકવાણા સર, પછી અમારી સાયન્સ આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં ગુજરાતી આર્ટ્સ વિભાગમાં જે ગુજરાતી તરીકે પ્રોફેસર સાહેબ છે એમને ઇન્વાઇટ કર્યા છે. ટૂંકમાં રિસ્પેક્ટેડ નરેન્દ્ર મોદી સરના સૂચન અનુસાર અમે માતૃભાષાના સારા પાસાઓની ચર્ચા રિસ્પેક્ટેડ ટીચરશ્રીઓ દ્વારા વિદ્યાર્થી સુધી પહોંચે એ પ્રયત્ન અમે કરી રહ્યા છીએ.